જ્યારે અહીંયા એનો પર્સપેક્ટિવ જે છે ગવર્મેન્ટ પર્સપેક્ટિવ છે. આટલો ડિફરન્સ છે બે વચ્ચે. ગવર્મેન્ટ પર્સપેક્ટિવ એટલે કે ભાઈ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન કઈ રીતે થાય છે, ડિપાર્ટમેન્ટલ લીડરશિપ કઈ રીતે કરવામાં આવે છે, એની જરૂરિયાત શું શું છે, કયા કયા એની કઈ કઈ ખાસિયતો છે, કયા કયા લક્ષણો છે, એ ઉપરાંત કઈ કઈ થિયરીઝ આજ સુધી આવેલી છે. એ પછી આ જે 1 થી 4 સુધીના ચેપ્ટર છે એ જે છે એ જેમ કે પૂર્ણ રીતે સૈદ્ધાંતિક છે, કે જેમાં તમારે કન્સેપ્ટને સમજવો પડે, કે કન્સેપ્ટની અંદર જઈને તમારે સમજવું પડે કે આ શું કહેવા માગે છે. 4 ચેપ્ટર પછી 4th-5th ચેપ્ટર આવે છે, એ જે એકદમ જનરલ છે કે ભાઈ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે જનરલી આપણે અત્યાર સુધી જોઈએ છીએ કે ભાઈ વિશ્વમાં 2 પ્રકારની શાસન વ્યવસ્થાઓ આપણે જોઈએ છે. એક છે જે આપણે પાર્લામેન્ટરી ડેમોક્રેસી જેને કહીએ છીએ, કે સંસદીય લોકશાહી જે આપણે ભારતમાં અને બ્રિટનમાં છે, અને બીજી જે છે એ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ જેને કહીએ છીએ, જે આપણે યુએસ ને એ બધા કન્ટ્રીઝમાં છે. તો આ બંને શાસન વ્યવસ્થામાં જે ચીફ એક્ઝિક્યુટિવ જે છે, જેમ કે આપણી વ્યવસ્થા જોઈએ પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં તો એમાં પ્રાઇમ મિનિસ્ટર છે ચીફ એક્ઝિક્યુટિવ, તો એના ફંક્શન શું છે. પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે તેમાં પ્રેસિડેન્ટના ફંક્શન શું છે, બંને કઈ રીતે કામ કરે છે, બંને કઈ રીતે અલગ પડે છે એકબીજાથી. એટલે તમે જોશો તો તમને એવું લાગશે કે 1 થી 4 ચેપ્ટરમાં જે કન્સેપ્ચ્યુઅલ બેઝ હતો એ અહીંથી થોડો ઓછો થઈ જાય છે. 5મા ચેપ્ટરથી થોડું ફેક્ટ પર વધારે જતું રહે છે, જે ઉમેદવારને સમજવું બહુ ઇઝી પડે છે. એ જ રીતે 6ઠા ચેપ્ટરમાં જઈએ તો પછી પર્સનલ એડમિનિસ્ટ્રેશન આવે છે, કે ભાઈ ગવર્મેન્ટમાં પર્સનલ એડમિનિસ્ટ્રેશન, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જેને આપણે કહીએ છીએ, કારણ કે પર્સનલ એડમિનિસ્ટ્રેશન એ આજના જમાનાને માટે થોડો જૂનો શબ્દ ગણાય છે, એટલે એના માટે નવો શબ્દ જે આવે છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે, એના વિશે છે આખું. તો એમાં ભાઈ ગવર્મેન્ટમાં રિક્રુટમેન્ટ કઈ રીતે થાય છે, પ્રમોશન શું છે, એ વિશે ચર્ચા કરવામાં આવી છે. એ પછીનું જે ચેપ્ટર છે એ છે એક ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન. તો એક બહુ પ્રસિદ્ધ વિચારક છે, એને એવું કહ્યું છે ગવર્મેન્ટ ઇઝ ફાઇનાન્સ, ફાઇનાન્સ વગર ગવર્મેન્ટ કશું કરી ના શકે. ફાઇનાન્સ છે તો ગવર્મેન્ટ છે, એ બહુ મહત્વપૂર્ણ વાત. એમને બહુ ઘણા સમય 1910-20ની આજુબાજુ એમને વાત કરી હતી, પણ એ પંક્તિ આજે પણ એટલી જ ઉપયોગી છે, એમ કે ફાઇનાન્સ વગર ગવર્મેન્ટ કંઈ કરી જ નથી શકવાની, એ તમે જાણો છો, હું પણ જાણું. તો ફાઇનાન્સનું સરકારી કામગીરીમાં કેટલું મહત્ત્વ છે એનું, એ છે. પછી બજેટ્સ છે, અંદાજપત્ર કઈ રીતે બને છે, કયા પ્રકારના અંદાજપત્રો સરકાર દ્વારા ઉપયોગમાં લેવાય છે, જેમ કે આપણે હમણાં સુધી પરફોર્મન્સ બજેટિંગ કરતા હતા, જે કામગીરી આધારિત અંદાજપત્ર જેને આપણે કહીએ છીએ. પછી તાજેતરમાં 2 વર્ષ પહેલાં આપણે આઉટકમ બજેટને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, તો એ શું છે, તો એ પ્રમાણે ટાઈપ્સ ઓફ બજેટિંગ છે. એ ઉપરાંત સરકાર જે વારંવાર જે એની મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી જે બનાવે છે, RBI દ્વારા જે જાહેર કરવામાં આવે છે, તો એ ગવર્મેન્ટ ફાઇનાન્સ અને અર્થતંત્રમાં મની સપ્લાયને કઈ રીતે કંટ્રોલ કરે છે એના વિશે એક ચર્ચા કરવામાં આવી છે. અને એ કરીને સરકાર પોતાના ફાઇનાન્સને કઈ રીતે મેનેજ કરે છે, કે જેથી કરીને ઇન્ફ્લેશન અને પ્રાઇસને કંટ્રોલમાં રાખી શકાય. એ પછી પબ્લિક પોલિસી પર આવે છે, જે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે જાહેર વહીવટનો, એના ઉપર આખું ચેપ્ટર આપવામાં આવ્યું છે. એમાં પોલિસી મેકિંગ છે, નીતિ નિર્માણ છે, નીતિ અમલીકરણ છે, એમાં આવતા વિવિધ પ્રશ્નો છે કે ભાઈ સફળ નીતિ અમલીકરણમાં કયા કયા કઈ કઈ સમસ્યાઓ આવે છે અંદર, જેમ કે બ્યુરોક્રેટ્સની સામે આજે આપણે જોવા જઈએ તો નીતિ નિર્માણ જે છે એ એકદમ ઉચ્ચસ્થ સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ એક પ્લાન લઈ લઈએ, જેમ કે પંચવર્ષીય યોજના છે, અથવા તો સામાન્ય કોઈ યોજના લઈએ તો ભારત નિર્માણ યોજના છે, તો આ યોજનાનું જે નિર્માણ છે એ એકદમ શીર્ષસ્થ સંસ્થા કે ટોપમોસ્ટ જે ઓથોરિટી છે, જેમ કે પ્લાનિંગ કમિશન છે અથવા તો પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ છે, ત્યાંથી બનાવવામાં આવે છે. પછી ગુજરાત સરકારની વાત કરીએ તો જેમ કે ચિરંજીવી યોજના છે, તો એ જે આપણો જે કહેવાય કે સચિવાલય જે છે આપણું, જે ગુજરાતની જે વહીવટી વ્યવસ્થાનું જે હાર્દ કહેવાય, ત્યાંથી બનાવવામાં આવે છે. તો એ નીતિ નિર્માણનું કામ ઉચ્ચસ્થ સંસ્થાનું છે, પણ એને અમલ કરવાનું કામ તો જે છે એ ફિલ્ડ લેવલના
ઉચ્ચાધિકારીઓનું છે, જેને આપણે ફિલ્ડ બ્યુરોક્રેટ્સ કહીએ છીએ. તો એ નીતિ તમે પેપર પર આજે બનાવી દો છો, બહુ સફળ નીતિ લાગે છે, વાંચવામાં તમને બહુ જ સારી લાગે છે, પણ એ નીતિને અમલ કરવામાં કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે, અથવા તો એ પોલિસીની પ્રેક્ટિકેબિલિટી કેટલી છે? પ્રેક્ટિકેબિલિટી એટલા માટે શબ્દ વાપરું છું કે ઘણી બધી નીતિઓ એવી હોય છે કે જે માત્ર કાગળ પર જ રહે છે, કે જેને અમલ કરવી વાસ્તવિક રીતે બહુ જ મુશ્કેલ હોય છે, કે જે વાસ્તવિક અને તમે એને અમલમાં જ ના મૂકી શકો. તો એની પ્રેક્ટિકેબિલિટી કેટલી છે, એ ઉપરાંત એ નીતિને અમલમાં મૂકતી વખતે બ્યુરોક્રેટ્સને સામે કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે. જેમ કે આપણે એક સિમ્પલ વાત કરીએ તો આજે મહાત્મા ગાંધી જે ગ્રામીણ રોજગારી યોજના જે ચાલે છે, તો એમાં આપણે કાયદાકીય રીતે જોગવાઈ કરી દીધી છે કે ભાઈ 100 દિવસનો રોજગાર મળશે, દરેક લોકોને મળશે. પણ આજે જે માનો કે દૂરના ગામડાનો માણસ છે જે સંપૂર્ણ નિરક્ષર છે, હવે એને કંઈ ખબર જ નથી કે આ પ્રકારનો કોઈ કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે અને મને પોતાને 100 દિવસનો રોજગાર મળે છે. તો વસ્તુ અહીં અવેરનેસની છે, જાગૃતિ, જાગૃતિની વાત કરીએ છીએ આપણે. તો એ જાગૃતિ પણ આપણે જ કરવાની છે એઝ એ બ્યુરોક્રેટ, અને સરકારના એક અંગ વતી એ માણસ સુધી માહિતી આપણે જ પહોંચાડવાની છે. જ્યારે માણસને ખબર પડશે કે ના, આવો કોઈ અમારો અધિકાર છે, જેમને કાયદાકીય અધિકાર એક સંસદના કાયદા દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારે એને ખબર પડશે કે ના ભાઈ, મારો આ અધિકાર છે અને મારે આના માટે વાત કરવી પડે. હવે એ માણસને ખબર જ નથી તો એ માણસ તમારી પાસે કોઈ માગણી કરવાનો જ નથી. એટલે અવેરનેસની વાત છે. તો આ વસ્તુ પણ બ્યુરોક્રેટ્સે કરવી પડતી હોય છે. એ ઉપરાંત એ છે, સાથે સાથે પાર્ટિસિપેશનની આપણે વાત કરીએ છીએ કે ભાઈ લોકભાગીદારી. તો અત્યારે જેટલી પણ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એ બધામાં લોકભાગીદારીનું અંશ વચ્ચે ઓછે અંશે એ યોજનાની જરૂરિયાત પ્રમાણે હોય જ છે. એની અંદર આપણે જે રીતે ગ્રામીણ રોજગાર યોજનાની વાત કરીએ તો એમાં પણ લોકભાગીદારીનું જે આપણે સોશિયલ ઓડિટની જે અંદર જોગવાઈ કરવામાં આવી છે, પ્રોવિઝન કરવામાં આવી છે, એની અંદર એ પ્રોવિઝનના સંદર્ભમાં લોકભાગીદારીની જોગવાઈ કરવામાં જ આવેલી છે. તો લોકભાગીદારી માટે પણ નોકરશાહીએ એક પહેલ કરવી પડશે, ઇનિશિયેટિવ કરવી પડે છે. કારણ કે લોકો સામેથી આવતા નથી, લોકોને સામેથી બોલાવવા પડે છે. કારણ કે આપણે અત્યારે એ ટ્રાન્ઝિશનલ ફેઝમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં આપણી ડેમોક્રેસી એક મેચ્યોરિટી તરફ વધી રહી છે આગળ. તો એ ફેઝની અંદર આપણે નાગરિકને બોલાવીને, નાગરિકને એના અધિકાર પ્રત્યે જાગૃત બનાવીને, નાગરિકને શાસન વ્યવસ્થાની અંદર ભાગીદાર લેવા માટે આપણે એને પ્રોત્સાહન આપવું પડે છે, એને ઇન્સેન્ટિવ આપવું પડે છે. તો ઘણી બધી સમસ્યાઓ આવે છે નીતિ અમલીકરણમાં, અને જે મેં આ વાત કરી એ જ રીતે પછી એનું ફીડબેક લેવામાં આવે છે કે ભાઈ નીતિનું સક્સેસફુલ કેટલી રહી છે, એ પ્રમાણે પછી એની સમીક્ષા કરવામાં આવે છે. એ જે મેં આપને વાત કરી એ પોલિસીનો આખું ચેપ્ટર આવે છે એના પર છે. એટલે આમ જોવા જઈએ તો પેપર વન જે છે એ આખું સિદ્ધાંત નિર્માણ જેને કહેવાય, થિયરી બિલ્ડિંગ જેને કહીએ છીએ, એના પર આખું આધારિત છે. અને પેપર વનનો જે કહેવાય કે ભાઈ જનરલ પેપરનો જે જનરલ એટીટ્યૂડ કેવો છે, તો જનરલ એટીટ્યૂડ એવો કહી શકાય કે ભાઈ સ્કોલિસ્ટિક નેચર છે એનો. સ્કોલિસ્ટિક નેચર એટલે માનો કે પેપર વનનો જ્યારે આપણે કોઈ પણ આન્સર લખીએ છીએ આપણા મીન્સની એક્ઝામમાં, તો આપણો અભિગમ કેવો હોવો જોઈએ, આ એ સંદર્ભમાં મેં સ્કોલિસ્ટિક શબ્દ વાપર્યો હતો. કારણ કે પેપર વન જે છે એ આખું સિદ્ધાંતો પર આધારિત છે, અને જ્યારે તમે એ પેપર વનની અંદર આન્સર લખો છો ત્યારે તમારે એ વાત બહુ જરૂરી બની, તમે જે કોઈ પણ વાત કરો છો એ તમારી પોતાની વાત નથી કરતા, પણ એ જે તે વિચારક દ્વારા રજૂ કરવામાં આવી છે. જેમ કે અત્યારે વાત કરો કે ભાઈ 21મી સદીમાં સરકારી ગવર્મેન્ટ્સ રોલ ઇન 21st સેન્ચુરી, માનો કે એ ટાઈપનો ક્વેશ્ચન છે. તો તમે એની અંદર લખો છો, તમારે અત્યારે હાલના સંજોગોમાં માનો ગેરલ કેડન છે, ઘણા બધા બીજા થિંકર્સ છે જે લોકોએ કન્ટ્રીબ્યુશન કર્યું છે કે ભાઈ ઇન ધ એરા ઓફ ગ્લોબલાઇઝેશન આ એક ગવર્મેન્ટ મશીનરીનો શું રોલ હોવો જોઈએ ગવર્નન્સમાં. તો એ તમારે એ બધાનો આધાર લઈને તમારે રજૂ કરવું પડે છે. એ સ્કોલરશિપ નેચર છે. એનાથી તદ્દન અલગ જ નેચર જે છે પેપર ટુ નો છે. પેપર ટુ જે છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન જેને કહીએ છીએ. મનીષભાઈ થોડુંક આપણે ઇન્ટરવ્યુ કરું કે જી સર, પેપર વનનું હવે આપે બહુ સારી રીતે સમજાવ્યું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે ગયા વર્ષે તમે ને અમે બંને સ્પીપા અને
તમે બંને જોડાઈને એક પેપર વન ઉપર મને લાગે એક સરસ બુક આપે આપી છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી, અને એક સરસ એક ચોપડી અમે તૈયાર કરી છે એમાં એના મોટાભાગના પ્રકરણ તમે લખ્યા છે. તો આ બાબતમાં થોડુંક મિત્રોને કહો કે એ કઈ કઈ બુક્સ આમ બજારમાં અવેલેબલ છે ને આપણા બુક્સ લખવાની જરૂરિયાત કેમ ઉપસ્થિત થઈ, અને બુક્સ લખવા માટે કઈ કઈ મહત્વના જે રેફરન્સ બુક તરીકે કઈ બુક્સ તમે ધ્યાનમાં લીધી હતી એ થોડુંક જો આપ માહિતી આપો તો. જી સર, ચોક્કસ આપીશ. રેફરન્સ બુકમાં આપણે જોઈએ જાહેર વેટ પેપર વનની વાત કરીએ પહેલાં તો પેપર વનમાં હું આપને એવી સલાહ આપીશ કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે તો એની અંદર બેચલર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 3 વર્ષનો કોર્સ ચાલે છે અને માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો 2 વર્ષનો કોર્સ ચાલે છે. તો હું આપને કોર્સ જોઈન કરવા માટેની સલાહ નથી આપતો, પણ એ કોર્સનું જે મટીરિયલ જે છે ઇગ્નો દ્વારા જે બનાવાયેલું છે એકદમ સ્ટાન્ડર્ડ મટીરિયલ છે, અને એ આપણું જે કહેવાય કે ગીતા જેને કહી શકાય કે આપણે ગીતા જે છે એમ, ફક્ત જાહેર વેટ માટે નહીં દરેક સબ્જેક્ટ માટે ઇગ્નોનું મટીરિયલ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે. જેમ કે હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, પોલિટિકલ સાયન્સ છે, એ જ રીતે આપણું પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું હું આપને એક સલાહ આપીશ કે પહેલા નંબરમાં તો એ બેચલર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એનું મટીરિયલ આપ લઈ લો બધું. હા, એમાં ઘણા બધા ટોપિક્સ જે છે જે આપણા સિલેબસમાં નથી તો એ તમારે ટેલી કરીને થોડા કાઢી નાખવાના રહેશે, પણ એ મટીરિયલ આપણું એકદમ બેઝ મટીરિયલ થઈ જશે. એ સિવાય જે 2008થી જે સિલેબસ બદલાયો છે એ સંદર્ભમાં વાત કરીએ તો 3-4 પુસ્તકોના નામ આપવાનું હું પસંદ કરીશ. એક તો છે એક પોલિનાયડુ કરીને છે, પ્રિન્સિપલ્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કરીને બુક્સ આવે છે. આ બુક્સ જે છે ફક્ત 6 ચેપ્ટરને જ કવર કરે છે, જેમ કે પહેલાં 4 ચેપ્ટર મેં વાત કરી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર આધારિત છે, તો એ ચેપ્ટરની અંદર બહુ વિશદ ચર્ચા કરો, બહુ ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. એ ઉપરાંત કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે, ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન છે, એ બધાની 6 કે 7 ચેપ્ટરની એને બહુ ડિટેલમાં ચર્ચા કરી છે. પણ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી એ ચેપ્ટર્સનું જે આપણે પેપર જોઈશું પેપર વન, તો એ પેપર વનની અંદર ઓલમોસ્ટ આ જે 6 ચેપ્ટર છે એ 200 માર્ક્સની અરાઉન્ડ એનું એવરેજ પૂછાય છે. આટલા વર્ષમાં જો આપણે એવરેજમાં જોઈશું તો આ જે 6 ચેપ્ટર છે, જેમ કે પહેલાં 4 ચેપ્ટર મેં આપણે વાત કરી કન્સેપ્ચ્યુઅલ, એ છે કમ્પેરેટિવ એડમિશન છે, ડેવલપમેન્ટ એડમિશન છે અને પબ્લિક પોલિસી છે. તો આ જે 6 ચેપ્ટર છે એ 6 ચેપ્ટરમાં જો 6 ચેપ્ટર પર તમારી માસ્ટરી આવી ગઈ, તમારા કન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ ગયા, તો જાહેર વહીવટ એવો વિષય છે કે જેમાં તમારે અવારનવાર એક વસ્તુ વાંચવાની જરૂર નથી. નંબર 2, તમારે ગોખવાની કોઈ જરૂરિયાત નથી. એકવાર તમે તમારા કન્સેપ્ટમાં તમે ક્લિયર થઈ જાઓ તો તમને ગમે ત્યારે પેપર લખવા બેસાડે તમે પેપર લખી શકશો, કારણ કે સબ્જેક્ટ આખો કન્સેપ્ટના આધાર પર રચાયો. જ્યારે બીજા બધા ઘણા સબ્જેક્ટ એવા કે જેમાં તમારે તમારી જે કહેવાય કે મગિંગ અપ કરવાની જે કહીએ આપણે કે ગોખવું પડશે, જેમ કે ઘણા બધા ફેક્ટ્સ આવતા, જેમ કે જિયોગ્રાફી છે, હિસ્ટ્રી છે, તો એમાં ઘણા બધા ફેક્ટ્સ આવતા, તમારે એટલા બધા ફેક્ટ્સ છે કે તમારે એને ગોખવા પડે બાકી તમને યાદ ના રહે. ત્યારે જાહેર વહીવટનો એક ફાયદો એ કહી છે કે એમાં ફેક્ટ્સ નથી એટલા બધા, એમાં કન્સેપ્ટ છે, સબ્જેક્ટ આખો કન્સેપ્ટ બેઝ છે. એકવાર કન્સેપ્ટ તમારા મગજમાં સેટ થઈ ગયો પછી તમારે એને વારંવાર વાંચવાની કે એને વારંવાર રિવાઇઝ કરવાની એ રીતે બહુ જરૂર નથી પડતી. હું એવું આપને સલાહ નહીં આપું કે તમારે વાંચવાની જરૂર નહીં પડે, મહેનત તો તમારે 100% કરવી પડશે, પણ એક લેવલ સુધી તમે પહોંચી જશો તૈયારીની અને અન્ડરસ્ટેન્ડિંગ અને જે તમારી ડેપ્થ આવી જશે સબ્જેક્ટ પર, તો હું માનું છું કે તમારે એટલો જે તમારો સમય વધે છે એ તમે બાકીના ટોપિક્સ પર આપી શકો, જેમ કે જનરલ સ્ટડીઝ છે, એસએ છે, તમારો બીજો વૈકલ્પિક વિષય છે. હા, વાત બુક્સની વાત કરીએ આપણે તો બુક્સમાં પોલિનાયડુની વાત કરી, ઇગ્નોના મટીરિયલની વાત કરી, એ સિવાય એક એડમિનિસ્ટ્રેટિવ થિંકર કરીને આવે છે પ્રસાદ એન પ્રસાદની, કારણ કે જેમ વાત કરીએ કે પેપર વનનો જે નેચર જે છે સ્કોલિસ્ટિક છે, ઘણા બધા થિંકર્સનું એમાં યોગદાન છે, ઘણા બધા વિચારકો છે, તો એ બધા વિચારકોનું એક કમ્પાઇલેશન કરીને પ્રસાદ એન પ્રસાદ બુકમાં આપવામાં આવ્યું છે. એમાં જે આપણા જે સિલેબસમાં છે એમાંના બધા જ થિંકર્સ એ બુકમાં કવર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત બીજી એક અગત્યની બુક કહીશ કે ન્યૂ હોરાઇઝન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કરીને મોહિત ભટ્ટાચાર્યની બુક આવી છે, જેની લેટેસ્ટ એડિશન હમણાં લાસ્ટ ઇયર જ બહાર પડી છે. તો મોહિત ભટ્ટાચાર્ય આપણા પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં ઇન્ડિયાનું જે આપણે કહેવાય જે સ્કોલર્સ જે મોટા મોટા સ્કોલર્સ છે એમાંના એક ગણવામાં આવે છે મોહિત ભટ્ટાચાર્ય.
એટલે એમની આ જે બુક છે એ બહુ જ કોમ્પ્રિહેન્સિવ બનાવી છે એમને, અને લાસ્ટ યર જે 2008માં જે આપણા સિલેબસમાં જે ચેન્જીસ થયા એ પ્રમાણે એમને નવી એડિશન એમને લાસ્ટ યર બહાર પાડી હતી, એટલે એ એડિશનમાં એમને જે ખૂટતું હતું આગળના એમની એડિશનમાં એ એમને એડ કરી દીધું છે, અને એ બુક આપને ચોક્કસ હું રેફર કરીશ. એ જ રીતે પેપર ટુમાં કહી દઉં આપને, તો પેપર ટુ જે છે તો એમાં એક તો ડીડી દુર્ગાદાસ બાસુ કરીને આવે છે, ડીડી બાસુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એક એ બુક છે, એક એ આમ તો બહુ જૂની બુક છે પણ દર વર્ષે રિવાઇઝ થાય છે બુક, કારણ કે જે જે દર વર્ષે જે પણ બંધારણની સુધારાઓ થાય છે એની અંદર ઇન્ક્લુડ કરીને એમાં ડિટેલ ચર્ચા કરવામાં આવે, દુર્ગાદાસ બાસુ કહીશ. બીજી આપણે એક બીએલ ફાડિયાની બુક આવે છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન કરીને, એ બુક પણ બહુ સ્ટાન્ડર્ડ બુક છે, બહુ ઇનડેપ્થ છે. પેપર ટુ મેં જે આપણે વાત કરી કે પ્રેક્ટિકલ એની અંદર બતાવવાનું છે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર કઈ રીતે કામ કરે છે, પ્રેસિડેન્ટ કઈ રીતે કામ કરે છે, ચીફ મિનિસ્ટર કઈ રીતે કામ કરે છે, ઇન્ડિયન બ્યુરોક્રેસી કઈ રીતે કામ કરે છે, તો એ બધી વાતો પેપર ટુની અંદર ડિટેલમાં આપણે સ્ટડી કરવાની આવે છે. એ તમામ મુદ્દાઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન બિલ ફાડિયામાં એને સમાવી લીધા છે. આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે આપણા જાહેર વહીવટનું જે આપણા આપણા જાહેર વહીવટના ક્ષેત્રમાં કહીએ તો બહુ મોટું ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયા લેવલ પર, એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક ક્વાર્ટરલી એક જર્નલ બહાર પાડવામાં આવે છે જેને આપણે ઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન IJPA નામથી ઓળખાય છે. એ જર્નલનું સબસ્ક્રિપ્શન કરાવી દેવા આપને હું વિનંતી કરીશ, કારણ કે એ જર્નલમાં જે પણ કંઈ જાહેર વહીવટના ક્ષેત્રમાં જે પણ કંઈ નવા નવા સુધારાઓ જે થાય છે, જે પણ કંઈ નવા નવા સંશોધનો થાય છે એ તમામને એની અંદર આવરી લેવામાં આવે છે. એ ઉપરાંત પણ જે જરૂરી મુદ્દાઓ જે છે કે જેના પર સતત ચર્ચા વિચારણા ચાલતી રહે છે જાહેર વહીવટમાં, જેમ કે ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સ છે, ઈ ગવર્નન્સ છે, પછી પીપલ્સ પાર્ટિસિપેશન ઇન એડમિનિસ્ટ્રેશન છે,